હલો ફ્રેન્ડ્સ, આજે અમદાવાદની મહેમાન બની છે સોની ટીવી પરની નવા શો જાટ કી જુગની એક વિસ્ફોટક પ્રેમ કથા. તેની ટીમ એટલે કે મા દીકરાની જોડી બિટ્ટુ અને ફૂલકુમારી, તો એમની સાથે કરીએ ચાલો થોડી વાતચીત. વેલકમ ટુ વી ટીવી. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આપકે શો કે બારે મેં વાત કરેંગે. જાટ કી જુગની મેં આપકા કેરેક્ટર બિટ્ટુ, ઉસકે બારે મેં થોડા પહેલે બતાયા. જાટ કી જુગની હરિયાણા કી કહાની હૈ ઓર દો ઇન્ફ્લુએન્શિયલ ફેમિલી કી કહાની હૈ જો એક તો મારી માં ફૂલકુમારી ઓર મેં બિટ્ટુ, અમારા માસ્ટર બાપુ ઓર મારે દબંગ દાદાજી, એ એક ઇન્ફ્લુએન્શિયલ ફેમિલી હોગી ભાઈ. ઓર દૂસરી હૈ મારી જુગની કી મુન્ની તે ભાઈ અમારે ગજેન્દર ભાઈ સાહેબ. તો એસા હૈ કે દો પ્યાર કરને વાલે હરિયાણા મેં જ્યાદાતર મિલ નહીં પાતે હૈ ઓર બિટ્ટુ કો બહોત બાત બહોત ખટકતી હૈ ઓર ઇસલિયે ઉસને ઠાન લિયા હૈ કે ભાઈ હરિયાણા મેં ઓર પૂરે દેશ મેં એસી કોઈ લવ સ્ટોરી નહીં રહેગી જો અધૂરી રહેગી. બિટ્ટુ ઉસે કમ્પ્લીટ કરાયેગા ઓર સારી લવ સ્ટોરીઝ કી હેપી એન્ડિંગ કરાયેગા વો. તો ઇસલિયે જો હરિયાણા મેં સારે જો પ્લેસ ભી હોતે હૈ ઐતિહાસિક જો પ્રેમ કહાની હૈ ઉસકી એન્ડિંગ ભી બદલ દી ગઈ હૈ. ઉસમે ટ્રેજેડી નહીં હોતી હૈ, ઉસમે લાસ્ટ મેં અનારકલી સલીમ સે મિલતી હૈ, હીર રાંઝા સે મિલતી હૈ, તો સબ કુછ સેટ હૈ. ઓર બિટ્ટુ કા યહી મકસદ હૈ કે ભાઈ વો પ્યાર ફેલા હૈ. બિટ્ટુ કો મુન્ની મિલેગી વહી સબસે બડા ક્વેશ્ચન હૈ કે બિટ્ટુ સબકી જોડી વહી તો વિસ્ફોટક ચીજ હૈ કે ભાઈ જબ મિલેગી તબ ધમાકા હોગા, ઇતના ઝ્યાદા ધમાકા હોગા તો ફિર મિલના ઇતના મુશ્કિલ હો જાયેગા. ઓર અબ બાત બિટ્ટુ પે આ ગઈ હૈ તો ઉસે ભી એક ડિસિઝન લેના પડેગા, ભાઈ સબકી લવ સ્ટોરી તો કરા રહા હૈ, અપના તો દેખ. જી, ફૂલકુમારી કે કેરેક્ટર કે બારે મેં વાત કરે તો આપકા કેરેક્ટર ક્યા હૈ ઓર ઉસકે લિયે આપકો ક્યા ક્યા મહેનત કરની પડી? ફૂલકુમારી કા જો કેરેક્ટર હૈ વો બિટ્ટુ કી માં કા રોલ કર રહી હૈ ઓર બહોત ઘરેલુ ગૃહસ્થી સંભાલને વાલી ઔરત હૈ. ખેતો મેં ભી કામ કર લેતી હૈ, ગૃહસ્થી ભી સંભાલ લેતી હૈ, હર ચીજ કર લેતી હૈ. બિટ્ટુ કે સાથ બિટ્ટુ કી સપોર્ટ મેં ભી આ જાતી હૈ તો અપને હસબન્ડ કો હડકા ભી દેતી હૈ ઓર બાઉજી કો પૂરી રિસ્પેક્ટ ભી. તો પરિવાર કો જોડે રખને મેં, બિટ્ટુ કા સપોર્ટ બનને મેં, અપને આપ મેં એક અખર દિમાગ ઓર બહોત સ્ટ્રોંગ હેડેડ ઔરત હૈ જો ઉસકે લિયે ઉસકે પરિવાર સે ઝ્યાદા કુછ લાઈફ મેં માયને નહીં રખતા હૈ. તો અગર કોઈ ભી ઉસકી પરિવાર કી તરફ આંચ આએ યા કોઈ તકલીફ પહોંચાને કી કોશિશ કરે તો યે વો હરગિઝ બરદાશ્ત નહીં કરેગી ઓર ફિર ઉસ ચીઝ કો સહી કરને કે લિયે ક્યા રાસ્તા અપનાના યે ઉસે ભી નહીં પતા. ઓર એક ખાસ હૈ કે માં ઓર બેટે કી સ્ટોરી, એક અલગ હી સ્ટોરી જા રહી હૈ યે શો મેં કે ઉસકી માં ઉસકા બુરા હો, વો સહી હો, ગલત હો, વો ઉસકા સપોર્ટ હંમેશા કરેગી. ગલત નહીં, બિટ્ટુ ગલત નહીં, રાસ્તે પે નહીં હૈ, રાસ્તા સહી હૈ. ઉસ યુ નો મુકામ તક પહોંચને કે લિયે જો રાહ હૈ વો સહી ગલત હૈ વો આપ જાનો, અપને કો સહી કરના, ગલત કો સહી કરના હૈ તો ઉસકે લિયે રાસ્તા જો મરજી અપનાયા જાય ઉસકે લિયે ફૂલકુમારી યાની કે બિટ્ટુ કી માં કા બિટ્ટુ કો 100% સપોર્ટ હૈ. ઉસકા કોઈ વો બિટ્ટુ કે પિતાજી કી તરહ નહીં હૈ કે નહીં સહી તરીકા અપનાઓ તો સહી ચીજ નહીં, તરીકા જો મરજી હો ગલત કો સહી કરકે આ જાતો. દેખી જાય તો ટેઢા હૈ ના, ઇસલિયે વો તો ના ટેઢો કો ટેઢી જુબાન હી સમજ મેં આતી હૈ. તો બિટ્ટુ ઓર ઉસકી માં કી એક હી ફિલોસોફી હૈ, જિસકો જૈસે સમજ મેં આતા હૈ વૈસે સમજા દો. ઓર આપ દોનો કી કેમિસ્ટ્રી અગર દેખની હો હમારે વી ટીવી કે દર્શકો કો તો એક થોડા સા એસા હો જાય કે જૈસે આપ હરિયાણવી મેં અપને બેટે સે કુછ કહે રહી હો ઓર વો ઉનકે જવાબ દેતે હૈ, એસા કુછ? નહીં, વો હમ નહીં કરેંગે, આપ હમારા શો દેખીએ. નહીં નહીં, હમ લાઈવ નહીં કરેંગે. મારી મારી જો હેમા માળની હૈ યે મારી હેમા માળની શકલ સે ઓર ગબ્બર સે એટીટ્યુડ સે તો બચ કે રહીયો. સહી બોલ રહે છોરા, સુન લે ના, પંગા ના લેના, તો ચિંગારી નહીં તો મસાલ હાથ મેં તારા પિછવાડા. ચિંગારી ના. આપકો યે જો હરિયાણવી સીખને મેં કિતની ટાઈમ લગા, મહેનત લગી, ઉસકે બારે મેં થોડા પતા હૈ? સીખા નહીં હૈ, અભી ભી સીખ રહી હું. એક ભાષા હૈ અપને આપ મેં બહોત બડી ચીજ, તો ઉસકો દો મહિને ડાયલોગ્સ બોલ કે નહીં કહા જા સકતા કે સીખ લીએ. હા, મહેનત બહોત હૈ ઓર મહેનત કરને સે હમ નહીં કતરાતે, તો હમ અપની મહેનત કર રહે, બાકી ભૂલ ચૂક માફ, બેટર હોંગે વક્ત સે ઓર બેટર હોંગે ઓર ભાષા સમજ મેં આયેગી, સીખને મિલેગી ઓર કાબુ આ જાયેગા ભાષા પે, તો થોડા હમારે સાથ બેર કરના. કોઓપરેટ ભી તસ ભાઈ,
जी आप तो पंजाबी, आपने वीरा शो किया हुआ था उसमें आप पंजाबी, एक वो लहका होता है, तो हरियाणवी सीखने में आपको इतना टाइम नहीं लगा होगा शायद तक, उसका आपका एक्सपीरियंस कैसा रहा, लर्निंग प्रोसेस कैसी रही? नहीं मुझे भी ऐसा लगता था कि पंजाबी जो है वो काफ़ी हद तक, मैं पंजाबी हरियाणवी में डिफरेंस क्या है, बट हाँ जब स्क्रिप्ट आई और फिर पढ़े और फिर जब बोलने जा रहे थे तो ऐसे हो गया था, खुल ही नहीं रहता, तो आई थिंक नहीं बहुत डिफरेंस है, पंजाबी बहुत ही डिफरेंट लैंग्वेज है और हरियाणवी बहुत, एंड एज मैम सेड कि वो एक लैंग्वेज है, एक भाषा है, तो बहुत ही डाइवर्सिफाइड चीज़, जो डायलॉग्स हैं उसमें कुछ एलिमेंट्स डाल के और एक मिक्स एंड मैच बना के जो कि सही है, जो करेक्ट साउंड करे, जो ऐसा पुट फॉरवर्ड नहीं करेगी या हम भाषा की मजाक उड़ा रहे हैं या हम भाषा को कहीं हम ऑफेंड कर रहे हैं, ऐसा हम बिल्कुल भी कोशिश नहीं कर रहे हैं, और मज़े ले रहा, लैंग्वेज बहुत ही ब्यूटीफुल है, इसलिए हमें मज़ा भी आ रहा है मेहनत करने में, और आई होप जो हरियाणा के लोग हैं सबसे ज़्यादा मज़ा उनको आए। हरियाणा के लोग नहीं, आपके हर भारत के हर राज्य के लोग आपको एंजॉय करेंगे क्योंकि आपकी कहानी ऐसी है। मैम आपने तो बहुत सारे किरदार प्ले किए हुए हैं, वो चाहे फिर ताई हो, छाया हो कहानी की या फिर स्वाभिमान की, बट और ये हो फुल कुमारी, आपका फेवरेट कौन सा है? ऐसा नहीं कहा जा सकता क्योंकि हर कहानी हर किरदार अपने आप में कुछ ना कुछ नयापन लाया, तो अगर मैं स्वाभिमान का नीतू बोलूँ तो वो भी मेरे लिए बहुत लाइफ में पहली बार, तो बहुत बड़ी बढ़िया कैरेक्टर था और किया और सराहा गया और बहुत यू नो प्रशंसा भी हुई उस किरदार की, या कुछ सालों बाद उसके दौरान जो काम किया वो भी, या कहानी में जैसे आपने छाया बोला तो वो भी पहली बार किया ननंद का रोल और नोक झोंक और वो टिपिकल, उसको करने में भी मज़ा आया, वो भी मेरा फेवरेट है। जैसे आज आपने खुद से मेरे 4 सीरियल्स गिनवा दिए जो मतलब आपको याद है और ना जाने ऐसे कितनों को याद है, तो अपने किसी भी किरदार को हम ऐसे तो कभी लेते ही नहीं है ना, ये किरदार मुझे पसंद नहीं है फिर भी मैं कर लेती हूँ, तो पसंद तो सारे किरदार थे इसीलिए वो सारे किए भी। या अगर मैं ऑफ हैंड बहुत टाइम बाद बोलूँ तो ताई में मुझे एक चैलेंज मिला, तो क्या मुझे फूल कुमारी में चैलेंज नहीं मिला? फूल कुमारी मेरे लिए एक बड़ा चैलेंज ली। सो आई थिंक विथ एवरी वर्क दैट वी डू एज एक्टर्स, हमें जब दोबारा कास्ट करते हैं तो हमसे और उम्मीदें बांधी जाती है, क्योंकि शायद कहीं हम उनकी उम्मीदों पे खरे उतरते हैं पिछले वाले की, तो नया वाला अपनी, और तो मेरे लिए ताई अगर चैलेंजिंग था तो फूल कुमारी अपने आप में एक बहुत बड़ा चैलेंज है, गेटअप से भाषा तक, यू नो फॉर एवरीथिंग। तो आई के नॉट से कि वो बेटर था, वो मेरा बेस्ट था या और ये मेरा बेस्ट नहीं है, ये मेरे लिए अपना एक चैलेंज है एंड आई एम एंजॉइंग इट टू द कोर, सो ऑल कैरेक्टर्स आर फेवरेट। जी मैम ऐसा होता है ना कि आपकी कोई भी शो होती है ना तो जो व्यूअर्स है वो आपके एंगल से देखते हैं कि नहीं रिंकू इसमें है तो हमको ये शो देखना है, उनका कैरेक्टर अभी नया क्या होगा, तो एक वो एक प्रेशर होता है कि नहीं ये कैरेक्टर के साथ मेरे को कितना वर्क करना पड़ेगा, कितना मैं इसको जज कर। ऑफकोर्स एज एन एक्टर देखिए इमोशंस वही होते हैं, रोना हंसना गुस्सा प्यार मोहब्बत चिढ़ना जेलसी, इमोशंस बहुत सेट है नॉर्मल लाइफ एंड स्क्रीन लाइफ के, राइट? अब उसको हम कैसे अलग अलग तरीके से एज एन एक्टर, क्योंकि ये क्रिएटिव फील्ड है तो क्रिएटिव फील्ड का कोई सेट फॉर्मूला या सेट फंडाज नहीं है, तो जैसे उस टाइम आता है आपके को एक्टर्स आपको हेल्प करते हैं, कई बार आप कुछ सोच के जाते हो को एक्टर कुछ कर देता तो आपको लगता है यार ये तो यू नो इट्स बेटर देन व्हाट यू थॉट एंड दे ब्रिंग द बेस्ट आउट ऑफ यू, सो विच आई थिंक कि वो अपने लिए एक प्रेशर बनाए रखना, अपने लिए वो चैलेंज बनाए रखना एक एक्टर के लिए अपने आप को बेहतर करने के बराबर है, सो आई थिंक दैट्स ऑलवेज वेलकम। बिट्टू एक दबंग लड़का है, बट रियल लाइफ में क्या आप बिट्टू जैसे हो? विशाल कैसा है रियल लाइफ में? इनसे पूछिए कैसे आता हूँ। मैं बिल्कुल भी वैसा नहीं हूँ, और अभी जो मैं बात कर रहा हूँ मैं विशाल बन के ही बात कर रहा हूँ। तो आई थिंक मैं रियल लाइफ में ऐसा, लोग कहते हैं सामने से कि मैं काम हूँ और शांत हूँ और मतलब बिट्टू तो नहीं हूँ। बिट्टू जैसा मतलब चौड़ में चलने वाला और मारपीट करने वाला, तो मुझे भाई ऑनेस्टली वायलेंस से बहुत डर लगता है। हाँ मैंने वायलेंस, आई हेट वायलेंस। आपको सोनी टीवी 8:30 देखना पड़ेगा। 8:30 देखिए हर रोज, आधे घंटे तक टीवी से हिलेगा भी मत। थैंक यू सो मच टॉकिंग टू वी टीवी एंड विद अस। थैंक यू सो मच।